બોટાદ તાલુકાના કેરીયા બે ખાતે નેરમાણ થનાર ગ્રામ પંચાયત ખાતમુહૂર્ત સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું તો આ ગ્રામજનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોટાદ તાલુકાના કેરીયા બે ગામ ખાતે રૂપિયા ચૌદ લાખના ખર્ચે નવનિર્માણ થનાર ગ્રામ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી અધિકારી કર્મચારીઓ તેમજ અરજદારોને સારી એવી સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુસર દરેક જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અનેક નવા આધુનિક સરકારી ભવનો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ઘણા સમયથી જે જૂના જર્જરિત ગ્રામ પંચાયતઘરો છે આધુનિકતાથી સજ્જ કરવા પ્રયત્ન કરી રહ્યા છે આધુનિક નવનિર્મિત કચેરીઓમાં બેસી તલાટી મંત્રી સરપંચ અને ગ્રામજનોને સારું એવું વાતાવરણ મળી રહેશે અને સારી રીતે કાર્ય કરી શકે તેવા હેતુસર આ ભવનો બનાવવામાં આવી રહ્યા છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ ક્ષેત્રના વિકાસ માટે સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી વધુમાં કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ તૈયાર કરી ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા તેમજ મેડિસિનનો જથ્થો પૂરો પાડવા પૂરતી વ્યવસ્થા કરેલ હતી તેમણે વિવિધ સ્થળોએ વેક્સિનના કેમ્પ કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના મહામારીમાં જેને માતા પિતા ગુમાવ્યા છે તેવા નિરાધાર બાળકોને એકવીસ વર્ષની વય સુધી દર માસે રૂપિયા ચાર હજારની સહાય આપવામાં આવી રહી છે ફક્ત આરોગ્ય ક્ષેત્ર નહીં પરંતુ શૈક્ષણિક કૃષિ ઉર્જા સિંચાઈ સહિતના દરેક ક્ષેત્રમાં જરૂરી વિકાસ માટે રાજ્ય સરકાર ચિંતિત રહી છે તેમ વધુમાં તેઓએ જણાવ્યું હતું મંત્રીના આ પ્રવાસ દરમિયાન લાઠી દટ અને રોહિત શાળા ગ્રીન મિશન અંતર્ગત મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા ચંદુભાઈ પોપટભાઈ માધુભાઈ સહિતના પદાધિકારીઓ સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય લાલજી બોટાદ